અંકલેશ્વરના આઝાદનગર ખાતે રહેણાંક હેતુ જમીન પર કબજો કરનાર ઈસમની પોલીસે ધરપકડ કરી હતી। મહિલા દ્વારા 2014માં 50,000 રૂપિયામાં પ્લોટ ખરીદ્યો હતો, જેના પર અન્ય ઈસમે કબજો જમાવતા અંતે જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી। અંકલેશ્વર આઝાદનગર ખાતે રહેતા અખ્તરીની સાબેન અઝરતુલ્લા મુસાફિર ખાન 2014માં ભટકોદરા ગામની સીમમાં આવેલ બિનખેતી રહેણાંક હેઠુસરની ખુલ્લી જમીન સર્વે નંબર 126/22B 126/1B પૈકી પ્લોટ નંબર 30/30ની ખરીદી કરી હતી, જે જમીનના દક્ષિણ તરફના ભાગે ક્ષેત્રફળ 69.145 ચોરસ મીટરવાળી જમીન તેઓએ અંસાર માર્કેટ ખાતે રહેતા મોહમ્મદ અમીર નઝર મોહમ્મદ મનિહાર પાસેથી રૂપિયા 50,000માં ખરીદી હતી। તેના રજિસ્ટ્રાર ઓફિસ અને પંચાયત ખાતે પણ રજિસ્ટ્રાર કરતા તે જમીન તેના નામે થઈ હતી। જોકે આ જમીન પર આલમગીરી ખાન મોહમ્મદ સબ્બીર ખાન બિન અધિકૃત રીતે કબજો કરી લીધો હતો અને અખ્તર નિશાબેન અઝરતુલ્લા મુસાફિર ખાન અને તેમના પરિવારના સભ્યોને પ્રવેશવા દેવામાં આવતા નથી। પોતાની જમીન પર બિનઅધિકૃત રીતે કબજો લાવેલા ઈસમ સામે અંતે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ જિલ્લા કલેક્ટર કચેરીએ નોંધાવતા આ અંગે જિલ્લા કલેક્ટરના હુકમના આધારે અંકલેશ્વર મામલતદાર કચેરી સહિત સંબંધિત વિભાગ દ્વારા જરૂરી તપાસ કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો। જે રિપોર્ટ અને જરૂરી દસ્તાવેજી પુરાવાના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા આલમગીરી ખાન મોહમ્મદ સબ્બીર ખાન સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો, જેના આધારે પોલીસે અખ્તર નિશાબેન હઝરતુલ્લા મુસાફિર ખાનની ફરિયાદ નોંધી જમીન પર બિનઅધિકૃત રીતે કબજો જમાવનાર આલમગીરી ખાન મોહમ્મદ સબ્બીર ખાન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરી જામીન તેના કબજામાંથી મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી। તે દરમિયાન પોલીસે ગતરોજ ચોક્કસ માહિતીના આધારે આલમગીરી ખાન મોહમ્મદ સબ્બીર ખાનને આઝાદનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરાવી તેને વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી રિમાન્ડ માટેની તજવીજ આરંભી હતી।